नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। बाळको, आपणे चेप्टर नंबर 2 ने फरी कंटीन्यू करीए छीए, बराबर। आजनो आपणो एमसीक्यू नंबर 23। हवे एमसीक्यू नंबर 23 जे छे, बराबर, ई शू कहे छे, वातावरणना दबाणे यूरियानुं द्रावण 100.18 डिग्री सेल्सियस तापमाने उकळे छे, बराबर। आटला उष्णता माने उकळे छे, एटले एनो मतलब शुं थयो के यूरियाना द्रावणनो उत्कलन बिंदु बराबर छे केटलुं आपेलुं छे 100.18 डिग्री सेल्सियस, बराबर छे। યુરિયાનું આણ્વીય દળ આપ્યું છે, પણ હવે અહીંયા 56 આપ્યું, ખરેખર 56 નો હોય, યુરિયાનું આણ્વીય દળ કેટલું લેવાનું હોય, 60 લેવાનું હોય, બરાબર। હવે એમ કહે છે કે જો પાણી માટે KF અને KB અનુક્રમે, તો પાણી માટે KF ની વેલ્યુ છે 1.86, KB ની વેલ્યુ છે 0.512, બરાબર છે, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, તો ઉપરના દ્રાવણનું ઠાર બિંદુ શોધો મતલબ તમારે શું શોધવાનું થયું, TF શોધવાનું થાય, બરાબર છે। તો હવે સમજો કે તમને TB આપ્યું, KF અને KB આપ્યું, અને માગેલું શું છે, તો કે TF। હવે આ દાખલાની અંદર જોવા જાઓ બાળકો, તો પહેલી વાત તો કે આ બધાને સાંકળતું એવું કોઈ સૂત્ર આપણને યાદ ના આવે, પણ એટલી હિંટ આપણા મગજની અંદર જરૂરથી આવી શકે કે શું ડેલ્ટા TB નું સૂત્ર આપણને આવડે છે, તો કે હા, ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M થાય। ડેલ્ટા TF નું સૂત્ર આવડે છે, તો કે હા, એ બી આપણને આવડે છે, KF ઇન્ટુ M થાય, બરાબર છે। હવે આમાં આપણી પાસે જો KB નો ડેટા છે, KF નો ડેટા છે, મોલાલિટી એવો તો કઈ ઉલ્લેખ છે જ નહીં, ગોતી શકીએ એવી કોઈ કન્ડિશન જ નથી આપણી પાસે। હા, ડેલ્ટા TB નો આપણે જરૂરથી પ્રયત્ન કરી શકીએ। હવે ડેલ્ટા TB નો જે આપણે પ્રયત્ન કરવો છે, ડેલ્ટા TB એટલે શું, તો કે આપણે એવું કીધું હતું કે TB - TB0। હવે TB એટલે શું, તો કે TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ 100.18 ડિગ્રી સેલ્સિયસ માઇનસ TB0। TB0 એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, તો શુદ્ધ દ્રાવક, હવે આમાં દ્રાવક કોણ ગણાય, પાણી, અને પાણી માટે ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું છે, તો કે 100। તો એનો મતલબ શું થયો, તો કે 100.18 - 100 એટલે 0.18, એટલે ડેલ્ટા TB નો ડેટા મળી ગયો, KB છે। જો મને ડેલ્ટા TF મળી શકે તો જ TF મળી શકે, એ સિવાય બીજો મારી પાસે કોઈ ઓપ્શન નથી। તો જો બાળકો આ સૂત્રમાંથી આપણે માની લો કે મોલાલિટીને સૂત્રનો કર્તા બનાવી દઉં, તો આપણે શું લખી શકીએ, તો કે ડેલ્ટા TB ના છેદમાં KB। તો અહીંયા તમે શું લખી શકો, તો કે મોલાલિટી બરાબર ડેલ્ટા TF ના છેદમાં KF, રાઈટ। હવે સમજો બાળકો, આ દ્રાવણ, આ જે મોલાલિટી હું લખું છું, હવે આખી રકમમાં વાંચો, આપણી પાસે એક જ દ્રાવણ છે યુરિયાનું, એ સિવાય તો બીજા કોઈ દ્રાવણનો આમાં ઉલ્લેખ નથી, તો એનો મતલબ શું થયો, હવે એકના એક દ્રાવણ માટે મોલાલિટી તો સેમ જ હોય ને, એકના એક દ્રાવણ માટે મોલાલિટી તો સેમ રહે, એટલે એનો મતલબ એમ કે આની વેલ્યુ અને આની વેલ્યુ હરખી છે। જો આ બે સરખા છે, એનો મતલબ એમ કે આ બે બી સરખા થવાના છે, તો એનો મતલબ એમ થયો કે આપણે આવું લખી શકીએ, ડેલ્ટા TB અપોન KB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF અપોન KF। હવે સમજો, ડેલ્ટા TB ની વેલ્યુ તમારી પાસે છે 0.18, KB ની વેલ્યુ આપણી પાસે હમણાં ક્યાંક હતી, જો આ KB 0.512, બરાબર, ડેલ્ટા TF મને નથી ખબર, KF એની વેલ્યુ પણ આપેલી છે 1.86। તો ડેલ્ટા TF ને સૂત્રનો કર્તા બનાવો, એટલે કે 0.18 × 1.86 છેદમાં 0.512, તો આના ઉપરથી આપણને શું મળી જશે,
डेल्टा टीएफ, तो જોઈએ ડેલ્ટા ટીએફ શું આવશે, તો કે 0.18 ગુણ્યા 1.86 એને ભાગ્યા 0.512 એટલે જવાબ આવશે 0.6539 બરાબર, અને 6539 મતલબ 0.654 આ શું મળ્યું, ડેલ્ટા ટીએફ સેમાં મળે, સેલ્સિયસમાં મળે, પણ આપણે ડેલ્ટા ટીએફ નથી ગોતવાનો, તો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ, તો કે ટીએફ 0 માઇનસ ટીએફ, આવું લખી શકીએ. ટીએફ 0 એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, હવે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું, તો કે શુદ્ધ દ્રાવક અહીંયા પાણી, પાણીનું ઠાર બિંદુ કેટલું ગણાય સેલ્સિયસમાં, 0. ડેલ્ટા ટીએફ કેટલું તમે શોધેલું છે, 0.654 માઇનસ ટીએફ, તો આમાંથી ટીએફ ને કરતા બનાવી દો તો ટીએફ આ બાજુ આવી જાય, તો 0 માઇનસ 0.654, તો 0 માંથી આ બાદ કરો એટલે માઇનસમાં આન્સર આવે, એટલે આન્સર નંબર બી આપણો આવશે. શું છે આન્સર નંબર બી? માઇનસ 0.654 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર બાળકો? ઓકે, જોઈએ હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ, આગળ વધીએ. ચાલો શું છે આગળના એમસીક્યુમાં જોઈએ. શું કીધું છે, આપેલામાંથી કયું વિધાન બેન્ઝીન અને ટોલ્યુઇનની બાષ્પના 1:1 મોલર મિશ્રણ માટે સાચું છે, મોલર સાંદ્રતા છે બરાબર બેન્ઝીન અને ટોલ્યુઇનનું. અચળ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 12.8 kPa અને 3.85 kPa છે. હવે ઓપ્શન એ માં શું કીધું છે, બાષ્પમાં ટોલ્યુઇનનું ટકાવાર પ્રમાણ વધુ છે. તો સિમ્પલી છે, હવે તમે જુઓ ટોલ્યુઇનનું બાષ્પ દબાણ કેટલું છે, 3.85, બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે, 12.8 બરાબર છે. તો એનો મતલબ એમ કે બેન્ઝીન છે એ વધારે બાષ્પશીલ છે, ટોલ્યુઇન ઓછો બાષ્પશીલ છે, તો એનો મતલબ એમ કે બાષ્પમાં ટોલ્યુઇનનું ટકાવર પ્રમાણ વધારે આવી કોઈ પોસિબિલિટી નથી. બીજું શું કીધું, તો કે બાષ્પમાં બંને સમાન પ્રમાણ ધરાવે એવું બી પોસિબલ નથી. શું કામ, કેમ કે બંનેના બાષ્પ દબાણ અલગ અલગ છે, મતલબ બંનેની બાષ્પશીલતા અલગ અલગ છે. તો ભલે કદાચ મોલર મિશ્રણ 1:1 હોય, કે પણ બેની એક સરખી બાષ્પ બને એવું કોઈ પોસિબલ નથી. આપેલ માહિતી પરથી અનુમાન થઈ શકે નહીં, જોઈએ હમણાં એક, નહીતર એવું ઓપ્શન રાખવો પડશે. બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધારે હોય, હોઈ શકે ભલે બેનું 1:1 મોલર મિશ્રણ હોય, એટલે કે બંનેનું પ્રમાણ ભલે એક સરખું હોય, પણ તમે જુઓ બેન્ઝીન વધારે બાષ્પશીલ છે, ટોલ્યુઇન ઓછો બાષ્પશીલ છે, તો ભલે તમે બેનું 50-50% મિશ્રણ લીધું હોય, પણ તેમ છતાં એને ગરમ કરો ત્યારે બેન્ઝીનની બાષ્પશીલતા વધારે હોવાને કારણે એની બાષ્પ વધારે બને. તો એનો મતલબ એમ થયો કે બાષ્પમાં બેન્ઝીનનું ટકાવાર પ્રમાણ વધારે છે, ઓપ્શન નંબર ડી આવશે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોને બાદ કરતા બધા આદર્શ દ્રાવણ છે, મતલબ આમાંથી આપણે એકાદું એવું ગોતવાનું છે જે આદર્શ નથી. શું લખ્યું, જો નીચેનામાંથી કોને બાદ કરતા બધા આદર્શ દ્રાવણ છે, મતલબ આપણે એવું કંઈક ગોતવાનું છે કે જે આદર્શ ન હોય. C6H6 અને C6H5CH3 એટલે કે બેન્ઝીન અને ટોલ્યુઇન આદર્શ, પછી C2H5Br2H5 બ્રોમોઇથેન આયોડોઇથેન આદર્શ, C6H5Cl C6H5Br ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન આદર્શ. તો સિમ્પલી આપણી પાસે એક જ વધે, આયોડોઇથેન અને ઇથેનોલ. ક્લિયર થાય છે બાળકો? તો આ તો તમારા 25 એમસીક્યુ અહીંયા આગળ પૂરા થઈ ગયા, આગળ વધીએ હવે. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. શું કીધું છે, આદર્શ દ્રાવણ માટે કોનું મૂલ્ય શૂન્ય ન હોય,
બરાબર છે. તો આદર્શ દ્રાવણમાં આપણે કીધેલું જ છે ડેલ્ટા વી મિક્સ ઝીરો હોય, ડેલ્ટા પી પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મતલબ તો કે દબાણનો જે ફેરફાર છે પ્રેશર એ પણ ઝીરો હોઈ શકે, મિશ્ર ડેલ્ટા એચ ઝીરો હોઈ શકે, ડેલ્ટા એસ ઝીરો નો હોય એન્ટ્રોપી ફેરફાર. આન્સર શું આવશે? ડી. સિમ્પલ છે. શું કીધું છે આપેલા? નેક્સ્ટ 27મો પ્રશ્ન, આપેલા જલીય દ્રાવણોમાંથી કોનું ઠાર બિંદુ સૌથી ઓછું છે? શું કીધું છે? કોનું ઠાર બિંદુ સૌથી ઓછું આવશે? બરાબર. તો જોઈએ હવે આમના માટે તમારે શું કરવું પડે. જો પહેલી વાત કે મોલર સાંદ્રતા અથવા મોલલ સાંદ્રતા જો સરખી હોય, દરેકમાં જો મોલલ સાંદ્રતા સરખી હોય તો તમારે માત્ર ઘટક કણ જોવા પડે. પણ તમે જોઈ શકો છો કે આ એક, આ બે અને આ ત્રણ, એ ત્રણે ત્રણમાં મોલલ સાંદ્રતા સરખી જ, પણ અહીંયા એકમાં જુદી પડી છે. તો અહીંયા તમારે શું કરવું પડશે? તો કે ઘટક કણને એની સાંદ્રતા વડે ગુણવા પડે. તો કે C2H5OH આયનીકરણ કરો તો દ્રાવણમાં H પ્લસ ઉત્પન્ન થાય, મતલબ બે આયનો છૂટા પડે, મતલબ આને બે વડે ગુણી નાખો તો 0.01 થાય. આના આયનો કેટલા છે? તો કે ત્રણ, તો આને ત્રણ વડે ગુણી નાખો તો 0.015 થાય. પછી અહીંયા MgSO4 આનું આયનીકરણ કરો, બે આયનો છૂટા પડે, તો આને બે વડે ગુણો તો 0.01 થાય. આના આયનોની સંખ્યા કેટલી? તો કે બે. હવે 0.01 હોય એને બે વડે ગુણો એટલે 0.02. તો મતલબ આ ચારેય દ્રાવણમાં સૌથી વધારે મોલલ સાંદ્રતા કોની છે? તો કે NaCl ની છે. રાઈટ. તો ઠાર બિંદુ સૌથી ઓછું કોનું આવે? NaCl નું આવે. સિમ્પલ છે. થિયોરેટિકલ ક્વેશ્ચન ગણાય આ બધો, અને આ સંખ્યાત્મક ગુણધર્મ આધારિત વાર્તા છે. તો તમે જો ધ્યાનથી જોયું હોય તો ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 28. જોઈએ શું કે છે ક્વેશ્ચન નંબર 28. ઓકે, સમજો શું કીધું છે. તો કે ભાઈ એક દ્રાવણ છે જેમાં પેન્ટેન અને હેક્ઝેનના મોલનું ગુણોત્તર 1:4, જો મોલ નથી આપ્યા, મોલનો ગુણોત્તર છે. શુદ્ધ હાઇડ્રોકાર્બનના બાષ્પ દબાણ 20°C તાપમાને 440 mmHg પેન્ટેન માટે, મતલબ શુદ્ધ પેન્ટેનનું બાષ્પ દબાણ કેટલું કીધું છે? 440 mmHg કીધું છે. અને 120 mmHg હેક્ઝેન માટે, એટલે કે હેક્ઝેનનું, શુદ્ધ હેક્ઝેનનું પોતાનું બાષ્પ દબાણ છે 120 mmHg. તો બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલ અંશ શોધો. તો બાળકો બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવો હોય તેના માટે આપણે આવું સૂત્ર ન લખી શકીએ કે પી પેન્ટેન, ઓલું યાદ હોય તો થિયરી તમને, PA = YA × P cool. તો પી પેન્ટેન = Y pentane × P cool. પણ હવે આની માટે તમારે જો આ ગોતવાનું છે, રાઈટ, હવે એ ગોતવું હોય તો બાકીનો ડેટા તમારી પાસે હોવો જરૂરી છે. તો સૌથી પહેલું કામ એક કરો, પી કુલ ગોતવાનું. હવે પી કુલ ગોતવું હોય તો અહીંયા ધ્યાન આપો, અત્યારે હું પેન્ટેન છે એને એ ઘટકને એ સ્વીકારી લઉં, હેક્ઝેનને બી ઘટક સ્વીકારી લઉં. હવે પી કુલનું સૂત્ર તમને આવડે છે, PA0 × XA + PB0 × XB, આવું તમે સારી રીતે જાણો છો. પણ હવે આ સૂત્ર મૂકશો એટલે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આવે કે સાહેબ આપણી પાસે પેન્ટેન અને હેક્ઝેનના મોલનો ગુણોત્તર છે પણ મોલ અંશ તો નથી સાહેબ. તો એક સિમ્પલ વસ્તુ છે, જો મોલ કેટલા આપેલા છે 1:4 ના ગુણોત્તરમાં, તો એનો મતલબ એમ કે જો કુલ મોલ 5 હોય તો એમાંથી 1 મોલ પેન્ટેનનો હોય, 4 મોલ હેક્ઝેનના હોય, તો મોલ અંશ જોઈતા હોય તો ટોટલ મોલ, જે ટોટલ મોલ હોય એ 100% કહેવાય. ટોટલ મોલ એટલે 100%, એમાંથી 1 મોલ એટલે 20% થયા.
चार मोल एटले 80%, मतलब कुल मोल माथी 20% मोल पेंटेन ना छे, 80% मोल हेक्सेन ना छे। हवे आ मोल ना टका छे, आपणे मोल अंश जोवे तो आने 100 वडे भागी नाखो तो 100 वडे भागो एटले शुं आवे 0.2, आने भी 100 वडे भागी नाखो शुं आवे 0.8। तो आ पेंटेन ना मोल अंश, आ हेक्सेन ना मोल अंश मूकीए तो हवे पेंटेन माटे पीए 0 शुं आपेलुं छे 440 मिमी एचजी, XA એટલે મેં કીધું એમ પેન્ટેન નો મોલ અંશ કેટલો 0.2 પ્લસ PB0, PB0 એટલે હેક્ઝેન નો, બરાબર છે 120 મિમી એચજી હેક્ઝેન નો તમારે દબાણ મૂકવું પડશે, અને એના મોલ અંશ શું થશે, એના મોલ અંશ 0.8, તો 120 ગુણ્યા 0.8 તો 440 ગુણ્યા 0.2 તો 44 દૂ 88, 12 અઠાને 96, બરાબર આવેનો ગુણાકાર 88 વત્તા 96, 100 પ્લસ 88 188, જવાબ આવશે 184 પી કુલ। ચાલો પી કુલ તો મળી ગયું, હવે આપણું સૂત્ર બરાબર છે, મૂકીએ આપણું સૂત્ર, શું સૂત્ર આપેલું છે બાળકો, તો કે પી પેન્ટેન ઇઝ ઇક્વલ ટુ વાય પેન્ટેન ઇન્ટો પી કુલ। તમને કે પેન્ટેનનું આપણને જે બાષ્પ દબાણ આપ્યું તો ઘણા એ ભૂલ કરશે 440, પણ એ શુદ્ધ પેન્ટેન માટે થયું, એ પી પેન્ટેન 0ની વેલ્યુ થઈ, પણ આપણે પી પેન્ટેન કીધું તો પી પેન્ટેન અહીંયા ગોઈતું કે જો પેન્ટેન ને એ થાયરો છે, તો એ પેન્ટેન નું જે બાષ્પ દબાણ છે તમે આ ગોઈતું ઈ એની વેલ્યુ કેટલી ગોઈતી 88 ગોતેલી છે, તો એ 88 બરાબર વાય પેન્ટેન ઇન્ટો પી કુલ કેટલું ગોઈત્યું 184, તો વાય પેન્ટેન ઇઝ ઇક્વલ ટુ 88/184, તો કરી જો 88/184 0.478, ક્યાં છે 0.478, ઓપ્શન ડી 0.478, ક્લિયર બાળકો? આ દાખલો બી ખૂબ સરળ દાખલો હતો, પરંતુ થોડું કેલ્ક્યુલેશન તમને કેવડાય, પણ આ બધી જ કેલ્ક્યુલેશન મૌખિક રીતે થઈ શકે એવી છે, ક્લિયર કોન્સેપ્ટ? ચાલો પછી નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, ક્વેશ્ચન નંબર 29। 1.84 ગ્રામ પર સેમી ઘન, બરાબર 1 સેમી ઘન ના મિલી થાય 1, એટલે એને ગ્રામ પર મિલી પણ લખી શકાય। ઘનતા ધરાવતા 98% વજનથી H2SO4 ના દ્રાવણની મોલારિટી 35°C તાપમાને શોધો। બાળકો તમારે મોલારિટી શોધવી હોય તો ખબર જ છે કે 1000 × દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ અને ગુણ્યા દ્રાવણનું કદ। સૌથી પહેલી વાત તો ચાલો, આપણી પાસે 1000 છે, W2 એટલે દ્રાવ્યનું દળ, એની હિંટ તમને આમાંથી મળે, જો 98% વજનથી, બાળકો 98% વજનથી એનો મતલબ એમ થાય કે 98% W/W, તો આનો મતલબ એમ થયો કે 100 ગ્રામ દ્રાવણ હોય એમાં 98 ગ્રામ તો દ્રાવ્ય હોય, 100 ગ્રામ દ્રાવણમાં 98 ગ્રામ દ્રાવ્ય હોય, છેદમાં M2 એટલે દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્ય કોણ છે H2SO4, તો બાળકો H2SO4 નું મોલર દળ કેટલું આવશે તો કે 98। પછી અગત્યનું છે દ્રાવણનું કદ, હવે દ્રાવણનું કદ ગોતવું હોય તો યાદ કરો આપણી પાસે જો અહીંયા ઘનતા છે, તો ઘનતાનું સૂત્ર છે
દળના છેદમાં કદ, તો તમારે કદ ગોતવું હોય દ્રાવણનું તો દળના છેદમાં શું કરવું પડે, ઘનતા કરવી પડે। હવે દ્રાવણનું દળ તો કે ઈ રકમમાં નથી, પણ અહીંથી બુદ્ધિ આલવી જોઈએ। 98% W/W એટલે એનો મતલબ શું થયો કે 100 ગ્રામ દ્રાવણમાં 98 ગ્રામ દ્રાવ્ય, તો 100 ગ્રામ દ્રાવણ ઈ દળ થઈ ગયું। છેદમાં ઘનતા કેટલી છે, 1.84, તો કરી જોઈએ 100 ભાગ્યા 1.84, 54.34 મિલી આપણને મળશે। તો એ 54.34 અહીંયા મૂકી દો, રાઈટ, 98 કેન્સલ થઈ ગયા, 1000 ભાગ્યા 54.34, તો 1000 ભાગ્યા 54.34 જવાબ આવશે બાળકો 18.4, બરાબર છે, ઓપ્શન નંબર એ 18.4 ક્લિયર થાય છે બાળકો। નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ, સિમ્પલ જ દાખલા ચાલે છે બધા, ઓકે। અને બાળકો આ બધા એવા પ્રશ્નો છે કે જે પૂછાઈ શકે, ભૂતકાળમાં ક્યારેક અમુક પૂછાઈ ગયેલા પણ છે, આ એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરાવી રહ્યો છું, બરાબર છે, એટલે ખાસ ધ્યાનથી શીખજો। નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 30, શું કીધું છે, 5 ગ્રામ Na2SO4 45 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો -3.82 ડિગ્રી સેલ્સિયસ હોય તો વોન્ટહોફ અવયવ આઈ શોધો। તો વોન્ટહોફ અવયવ આઈ કીધેલો છે શોધવાનું, તો સૌથી પહેલા તો આપણી પાસે ઠાર બિંદુમાં થતા અવનયનનું સૂત્ર ડેલ્ટા TF બરાબર I KF ઇન્ટુ M, M ફોર મોલાલિટી, અને એનું સૂત્ર શું છે, તો કે 1000 × W2 / M2 × W1। હવે I સિવાયનો બધો ડેટા તમારી પાસે હોવો જોઈએ, તો આ ડેલ્ટા TF, હવે ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો આપેલો જ છે, કેટલો છે, -3.82, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ આઈ KF। હવે આમાં KF ક્યાંય દેખાય છે, નથી દેખાતો, તો દ્રાવક કોણ છે, પાણી, પાણી માટે KF કેટલો રાખીએ છીએ જનરલી, 1.86 × 1000, W2 એટલે દ્રાવ્યનું દળ, દ્રાવ્ય 5 ગ્રામ, છેદમાં M2 Na2SO4 નું મોલર દળ, તો Na નું 23 × 2 = 46, સલ્ફર નું 32, આનું 16 × 4 = 64, 6 × 10 = 12, 6 × 3 = 9 = 10 = 14, 142, અને W1 દ્રાવક કેટલો છે, 45 ગ્રામ પાણી। તો આમાંથી આપણે આઈ ને બાળકો સૂત્રનો કરતા બનાવી દો, તો આઈ ને સૂત્રનો કરતા બનાવો, 3.82 142 45 1.86 1000 × 5, રેડી, જોઈ લઈએ બાળકો, 3.82 × 142 × 45 Na/1000 Na/1.86 Na/5, જવાબ આવે છે 2.6247, રાઈટ, તો આઈ નો આન્સર છે 2.6247, તો એ ઓલમોસ્ટ શું કહેવાય, 2.63, આપણે તેની નજીક પહોંચી ગયા, એટલે આમાં આવશે આન્સર નંબર 2, ક્લિયર થાય છે બાળકો, ઓકે। જોઈએ આગળનો ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, 31, 68.5 ગ્રામ સુક્રોઝ 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરી સુક્રોઝનું દ્રાવણ તૈયાર કરેલ છે અથવા તો કરાય છે, સુક્રોઝનું મોલર દળ 342, તો દ્રાવણનું ઠાર બિંદુ શોધો।
सिंपल दाखलो छे बाळको, ठार बिंदु शोधो मतलब हुं शोधवानुं टीएफ, पर तमने खबर छे टीएफ माटे कोनी जरूर पड़वानी, डेल्टा टीएफ। अहींया बाळको सुक्रोज छे, हवे सुक्रोज नुं आयनीकरण सुयोजन वियोजन काई थाय नहीं, तो बाळको सुक्रोज नुं सुयोजन वियोजन काई नो थाय, एनो मतलब एम के आमां वन टॉप अवयव आई लेवानी जरूर बिल्कुल नथी। तो सीधो ज केएफ गुणिया हजार गुणिया डबल्यू टू छेद मा एम टू गुणिया डबल्यू वन, रेडी? तो जोईए केएफ नी वेल्यू मूकीए केटली छे, 1.86, हजार डबल्यू टू 68.5, छेद मा एम टू सुक्रोज नु मोलर दल केटलू होय 342, गुणिया पाणी केटलू लीधेलू छे 1000, बराबर छे। तो सिंपली छे 1.86 गुणिया 1000 एने गुणिया 68.5 एने भाग्या 342 અને એને ભાગ્યા 1000, એટલે જવાબ આવશે 0.372। આ તમે અહીંયા, આ તો મારી પાસે કેલ છે, બાકી ઇઝી છે, 1000 કેન્સલ, બાકીનું તમે કરી શકો છો। આ તમારો ડેલ્ટા ટીએફ મળ્યો, ડેલ્ટા ટીએફ મળે તો ઓટોમેટિક ટીએફ મળે, કેમ? તો કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ શું છે, ટીએફ માઇનસ ટીએફ ઝીરો, એટલે સોરી TF 0 માઇનસ TF। હવે તો ડેલ્ટા TF કેટલો છે, 0.372। TF 0 એટલે શું, શુદ્ધ દ્રાવક, પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ। હવે ઘણા કે કેમ સેલ્સિયસમાં લીધું, આપણા ઓપ્શન બધા જુઓ શેમાં છે, સેલ્સિયસમાં છે, માઇનસ TF, તો તમે TF શોધશો શું જવાબ આવશે, માઇનસ 0.372 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે ઓપ્શન નંબર એ। જો અહીંયા ભૂલ ન કરતા ઓપ્શન સી પણ છે જ, હવે આટલું કોક ગોતી નાખે ને એટલે ઘણાને ઓપ્શન દેખાઈ જાય, ખ્યાલ આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય, ક્લિયર બાળકો? નેક્સ્ટ આગળ વધીએ, ચાલો શું કીધું છે, 6.5 ગ્રામ દ્રાવ્યને 100 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગાળતા એનું બાષ્પ દબાણ 732 mm છે। જો KB 0.52 હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો। તો હવે સિમ્પલી છે, દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો મતલબ તમારે શું શોધવાનું થયું, TB। TB શોધવા માટે જરૂર પડે ડેલ્ટા TB, અને ડેલ્ટા TB માટે શું કરવું પડે, તો કે TB માઇનસ TB 0, બરાબર છે। હવે તમારી પાસે ડેલ્ટા TB હોય, TB 0 હોય તો આ TB મળે, તો TB 0, હવે અહીંયા ઉલ્લેખ આવી જ ગયો પાણી, અને પાણીનું ઉત્કલન બિંદુ ઓપ્શન સેલ્સિયસમાં છે, તો પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું હોય, તો કે 100, એટલે TB 0 ખબર છે, ડેલ્ટા TB મળી જાય તો થાય। હવે ડેલ્ટા TB મેળવવું હોય તો હું સૂત્ર, તો કે સિમ્પલી છે કે KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1। હવે KB, તો KB આપેલો છે કેટલો, 0.52 ગુણ્યા 1000, W2 એટલે દ્રાવ્યનું દળ કેટલું, 6.5 ગ્રામ, છેદમાં M2 દ્રાવ્યનું મોલર દળ। હવે લોચો જોવો અહીંયા, 6.5 ગ્રામ દ્રાવ્ય પદાર્થ, હવે અહીંયા દ્રાવ્ય પદાર્થ કયો છે એ જ નથી ખબર, સુક્રોઝ યુરિયા કંઈક લખ્યું હોય તો તમને M2 મળે, M2 છે નહીં, કાંઈ વાંધો નહીં, W1 કેટલું, તો કે 100। હવે જો M2 ગમે એમ કરીને મળે તો થાય, તો M2 માટે શું કોઈ હિન્ટ છે,
છે કે જ્યારે તમે આ પદાર્થને 100 ગ્રામ પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગાળ્યો તો એનું બાષ્પ દબાણ કેટલું મળ્યું 732 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ મળ્યું છે P1 732 mm દ્રાવણ તમે શેમાં બનાવેલું છે પાણીમાં તો શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એને કહેવાય P10 અને એ મીમીમાં લેવું હોય તો આવશે 760 કેમ કે તમે એક સંબંધ ભણ્યા હશો કે 760 મીમી બરાબર એક વાતાવરણ હતો તો એક બાર જેટલું થાય ઓલમોસ્ટ આ P1 છે P10 છે તો હું વિચારી શકું ને આવું કંઈક સૂત્ર કે P10 - P1 ઇઝ ઇક્વલ ટુ W2 × M1 / W1 × M2 હવે P10 કેટલું તો કે 760 - 732 W2 એટલે 6.5 M1 એટલે પાણીનું મોલર દળ લેવું પડે દ્રાવકનું 18 W1 એટલે દ્રાવકનું દળ 100 M2 આપણને નથી ખબર એ તો મુશ્કેલી છે આમાં M2 મળી જાય એવું લાગે છે જુઓ તો આમાં M2 આપણે શોધવો છે તો કરી જોઈએ 760 - 732 એટલે 60 માંથી 32 કાઢવાની એટલે 32 ને 8 40 ને 20 60 એટલે 28 છેદમાં 760 6.5 × 18 છેદમાં 100 × M2 M2 ને કરતા બનાવી દો એટલે M2 અહીંયા વહી આવશે આ અહીંયા વહી જશે તો 6.5 × 18 × 760 છેદમાં 28 × 100 રેડી કરી જોઈએ 6.5 × 18 એને ગુણ્યા 760 ભાગ્યા 100 ભાગ્યા 28 જવાબ આવે છે 31.75 આ M2 નો આન્સર આ મૂકી જોઈએ M2 ની વેલ્યુ 31.75 બરાબર તો 0.52 × 1000 × 6.5 એને ભાગ્યા 31.75 એટલે 1.064 ડિગ્રી સેલ્સિયસ ડેલ્ટા ટીબી આવે છે હવે ડેલ્ટા ટીબી મળે એટલે ઓબ્વિયસ વસ્તુ છે ઓલું મળી જ જાય કેમ કે ટીબી ગોતું હોય શું કરવું પડે એમાં એડ કરવું પડે તો 100 + 1.064 એટલે 101.064 ક્યાં આવે છે 101.064 એટલે 101 બસ તો આ આવે 101.064 એટલે 101 આપણે નજીકમાં છીએ બરાબર એટલે ઓપ્શન નંબર સી ક્લિયર બાળકો આ બધું જ્યારે બી તમે જોતા હો વિડીયો ત્યારે બધી ગણતરી પૂરી થાય એટલે વિડીયો પોઝ કરી અને ગણતરીઓ ક્યાંક ને ક્યાંક લખી લેજો બાળકો કામ લાગશે ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 33 બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડો એ કોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય દ્રાવ્ય અને દ્રાવકના અણુના ગુણોત્તરના દ્રાવ્યના અને દ્રાવણના કુલ અણુના ગુણોત્તરના દ્રાવક અને દ્રાવણના કુલ અણુના ગુણોત્તર દ્રાવકના અણુ અને દ્રાવ્યના કુલ આયનોના આયનો તો આવે જ નહીં રહી વાત આ 3ની હવે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે કે P10 - P1 / P10 ઇઝ ઇક્વલ ટુ W2 × M1 / W1 × M2 હવે W2 / M2 એટલે N2 દળના છેદમાં મોલર દળ W1 આ છેદનો છેદ અંશમાં ગયો હોય
એટલે એન ટુ અપોન એન વન, તો એનો મતલબ એમ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે એ મોલના ગુણોત્તર હોય છે, એના સમપ્રમાણમાં હોય, તો એનો મતલબ એમ થયો કે કોના ઉપર આધાર રાખે, તો કે દ્રાવ્ય અને દ્રાવણનો આવે, કેમ કે જો અહીંયા કુલ નથી, કેમ કે અહીંયા એન ટુ ની વેલ્યુ આપણે શું કરેલી છે, અવગણી નાખેલી છે, આખી તારવણી યાદ કરો, એટલે અહીંયા દ્રાવણ નહીં આવે, આમાં બી દ્રાવણ નો આવે, મતલબ આઈ નો આવે, આઈ નો આવે, એટલે ઓપ્શન નંબર એ આવશે. ક્લિયર થાય છે બાળકો? તો અહીંયા આગળ આપણે તમારા 33 એમસીક્યુ થઈ જાય છે પૂરા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે. ઓકે, જોઈએ શું છે એમસીક્યુ નંબર 34. 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ અને 0.1 મોલર યુરિયાનું દ્રાવણ અર્ધ પારગમ્ય પડદા વડે બંને બાજુ સમાન ઊંચાઈ સંપર્કમાં રાખવામાં આવે તો નીચેના વડે શું કેવું સાચું પડશે? તો જુઓ, કોઈ પણ દ્રાવણનું વહન પડદા વડે, અહીંયા અભિસરણની વાત થઈ, અભિસરણ માટે તમને ખબર છે કે અર્ધ પારગમ્ય પડદો જ્યારે રાખવામાં આવે ત્યારે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ મંદ દ્રાવણ તરફથી સાંદ્ર દ્રાવણ તરફ જતો હોય. હવે અહીંયા ગ્લુકોઝ આયનીકરણ નથી પામતો, યુરિયા આયનીકરણ નથી પામતો, મતલબ 0.1 0.1, મતલબ બંને દ્રાવણોની મોલર સાંદ્રતા સમાન છે. તો બાળકો, બંને દ્રાવણની મોલર સાંદ્રતા સમાન મતલબ બંનેમાં દ્રાવ્યના કણો સરખા છે, અને બંનેમાં દ્રાવ્યના કણો સરખા છે તો આપણું અભિસરણ દબાણ જે છે અથવા અભિસરણની જે ઘટના છે, બરાબર, તો સામાન્ય રીતે અભિસરણ દબાણની સંખ્યાત્મક ગુણમાં આવે. પણ અહીંયા બંને દ્રાવણો છે એ સરખી સાંદ્રતા વાળા, એટલે બેમાં દ્રાવ્યના કણોની સંખ્યા સરખી છે, એટલે કોઈ પણ દ્રાવણનું વહન પડદા વડે થાય નહીં. કેમ કે એવું તો જ પોસિબલ બને જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતામાં ડિફરન્સ હોય. અને બંને દ્રાવણોની સાંદ્રતામાં ડિફરન્સ ક્યારે આવે? કે જ્યારે તમારા દ્રાવણમાં દ્રાવ્યના કણોની સંખ્યામાં ડિફરન્સ આવે તો. પણ તો અહીંયા તો 0.1 0.1, બેમાં 0.1 મોલ જ છે, એકેનું સુયોજન કે વિયોજન કાંઈ થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35. સાંદ્રતાનો કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે? અગાઉ બી કીધેલું છે કે તાપમાનથી સ્વતંત્ર મતલબ તાપમાનની અસર નથી થતી, તાપમાનની અસર ત્યાં નો થાય જ્યાં, તો જો તાપમાનની અસર થાય ક્યાં, તો કે કદ હોય તો થાય, જેમાં કદ નથી ત્યાં નો થાય. નોર્મલિટીમાં કદ આવે, W/V આવે, મોલાલિટીમાં નું આવે. આન્સર સી. ક્લિયર થાય છે બાળકો? તો આ આપણા 35 MCQ અહીંયા આગળ પૂરા થઈ જાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બીજા કેટલાક વધારે MCQ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.